છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓની સ્થિતિ જોઈને તેમની દશા અને દિશા બદલવા માટે સમાજના કેટલાક બુદ્ધિજીવીઓએ નક્કી કર્યું સમાજના ઉત્થાન માટે કંઈક કરી મટવાનું. અને એક પછી એક આવા યુવાનો એકઠા થતા ગયા, સમાજ માટે કામ કરતા ગયા અને નિર્માણ પામી રાઠ સેના. ત્યારે પાવીજતપુર ખાતે આજે આ રાઠ સેનાનું કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. નિવૃત્ત સૈનિકોના હસ્તે આ રાઠ સેનાના કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સામાજિક ઉત્થાન માટે શરૂ કરાયેલ રાઠ સેના કાર્યાલય પર વિદ્યાર્થીઓ માટે શિક્ષણલક્ષી ઓનલાઈન દરેક પરીક્ષાના ફોર્મ, સ્કોલરશીપ ફોર્મ ફ્રીમાં ભરી આપવામાં આવશે, તેમજ વિવિધ શિક્ષણલક્ષી માહિતી, સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી તેમજ ભરતી રોજગારની માહિતી પૂરી પાડવામાં આવશે. દર શનિવાર રવિવારે ડૉક્ટરોની નિઃશુલ્ક સેવા પણ આપવામાં આવશે, સાથે આકસ્મિક સમયે જરૂરિયાતમંદ લોકોને લોહીની જરૂર પડતા કાર્યાલયનો સંપર્ક કરી બ્લડ બેંકમાં સંપર્ક કરી આપવામાં આવશે અને લોહીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આદિવાસી સમાજની યુવા મહિલાઓ દ્વારા મહિલાઓમાં જાગૃતતા અભિયાન ચલાવી મહિલાઓને મદદરૂપ બનશે. રાઠ સેના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે તમામ આદિવાસી આગેવાનો અને યુવાન કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આદિવાસી આગેવાન એવા નરેન્દ્રભાઈ રાઠવા શું કહી રહ્યા છે, રાઠ સેના શું છે, તેનું કામ શું છે, આ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું તેનો ઉદ્દેશ્ય શું છે, આ તમામ જે બાબતો છે જાણીશું અલગ અલગ જે રાઠ સેનાના કાર્યકરો છે તેમની પાસેથી. જિલ્લા રાઠ સેનાની આજે ઓફિસનું ઓપનિંગ કરવામાં આવ્યું, એમાં સમગ્ર છોટાદીપુરની આસપાસના જિલ્લાના આદિવાસી સમાજના સંગઠનો પણ એમાં સામેલ છે. અને ખાસ આ રાઠ સેનાનું જે ઓફિસનું ઓપનિંગ છે એનો મૂળ ઉદ્દેશ અને હેતુ એ છે કે આપણા આદિવાસી સમાજમાં ઓનલાઈન જેવી પ્રક્રિયાઓની અંદર પડતી તકલીફો અને સિકલ સેલની જેવી બીમારી છે સિવાયના બીજું પણ કેટલુંક હેલ્થ લેવલમાં જે મદદરૂપ થઈ શકે અને એ સિવાયના બીજા પણ સામાજિક રીતના અન્યાય અત્યાચારની સામે પણ ઝઝૂમી શકે એ માધ્યમથી અહીંયા રાઠ સેનાની ઓફિસનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે. આજરોજ પાવીજતપુર તાલુકાની અંદર જે રાઠ સેના દ્વારા ઓફિસનું ઓપનિંગ કરવામાં આવ્યું અને સર્વને આમંત્રિત કરી અને આપણા રાઠવા સમાજ માટે આદિવાસી માટે કંઈક કરી ગુજરવાનો જે ધ્યેય બતાવ્યો છે રાઠ સેના દ્વારા એને અમે બિરદાવીએ છીએ. જય હિન્દ, જય ભારત. આજે આ એક કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રસંગે ખૂબ જ સમાજને ઉપયોગી એવું કામ આ યુવાનો દ્વારા થઈ રહ્યું છે, તો એ સમાજના નિર્માણ થકી રાષ્ટ્રનું નિર્માણ થાય અને આપનો સમાજ એનાથી આગળ આવે, સમાજમાં પડતી તકલીફો છે એ બધાનું અહીંયાથી નિરાકરણ થાય અને સમાજના જે યુવાનો છે એ સમાજ માટે પોતાનું જે બલિદાન છે, સમર્પણ છે એ આ માધ્યમથી કરે. રાઠ સેના એ આ જે છોટાઉદેપુર જિલ્લાના રાઠવા અનુસૂચિત જનજાતિ માટેનો જે પ્રશ્ન છે એના માટે અમારા જેમલભાઈ એમના દ્વારા આ એક સંગઠન ઊભું કરવામાં આવ્યું હતું અને એ આજે ફળી ફૂલી અને ખૂબ વિકસિત થઈ રહ્યું છે, તો એનો અમને પણ આનંદ છે. અને આ કાર્ય દ્વારા, આ સંગઠન દ્વારા, આ લડત દ્વારા આજે 42 વર્ષ પછી જે ખોટી રીતે બક્ષી પંચમાં રાઠવા કોળી જાતિનો સમાવેશ કર્યો હતો એને રાજ્ય સરકાર દ્વારા રદ કરી અને રાઠવા અને રાઠવા કોળી સમાનાર્થી શબ્દ છે એવી કેન્દ્રને ભલામણ કરી આ પ્રશ્નનો કાયમી રીતે ઉકેલ આવે એ માટેના પ્રયત્નો એ આ સમાજના જે લડત છે એના ફળ રૂપે આપણને મળી છે. અને બાકીનું જે કામ છે એ પણ સમાજ એક થઈને આ કાર્ય આપને આપની ઓળખ ઉપરનો જે પ્રશ્ન છે એનો કાયમી ઉકેલ લાવીએ એ બધા સાથે મળીને આ કામ કરીશું. અને એનું માધ્યમ જે છે એ આ એક પ્લેટફોર્મ આપનું તૈયાર થયું છે, તો બધા આ કાર્યમાં અમે સફળ થઈશું એવી લાગણી સાથે મારી વાતને પૂરી કરું છું. છોટાઉદેપુર સહિત દેશ દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.